નંબર ટુ, 8 દિવસ પરમાત્માની અદભુત પૂજા કરવી છે, સરસ મજાની આંગી કરવી છે, સારામાં સારી પરમાત્માની આંગીના સાધનો લઈ આવ્યા. આંગીના સાધનો નથી લેવા, પણ મારી કપડાની જોર તો બહુ સરસ રહ્યા. તમારા પૂજાના કપડા સારા વાપરવાની ના નથી, પણ સામે પરમાત્માની ભક્તિ, પરમાત્માની આંગી માટે કઈ નહીં મૂકવાનું, કઈ નહીં લાગવાનું. પર્યુષણની તૈયારી આ છે. અને એ બધાની સાથે સાથે છેલ્લે મારા હૃદયને મારે સાફ કરવું છે. ઘર સાફ, કપડા સાફ, બધું જ સાફ કરી દઉં, સાથે ભીતરને સાફ કરવું છે. આ વર્ષ દરમિયાન જેની જેની સાથે થયું હોય અને પ્રદૂષણમાં નથી ખમાવવા, પ્રદૂષણ પહેલા જ ખમાવી લેવા છે, જેથી 8 દિવસ બહુ સરસ જાય. યાદ રાખજો, 7 દિવસ સાધનાના છે, 1 દિવસ સિદ્ધિનો છે. 1 થી 7 દિવસ સાધના કરવાની અને 8મા દિવસે સિદ્ધિ પ્રાપ્ત કરવાની. સાધના શેની? ક્ષમાની. અને 8મા દિવસે એવી સિદ્ધિ પ્રાપ્ત કરો કે આવતા વર્ષે તમે છાતી ઠોકીને કહી શકો, આ 360 દિવસમાં કોઈની સાથે ઊંચા વાજે બોલવાનું નથી થયું. મુંબઈ ડોંબિવલીમાં એક ભાઈ છે, એને ચેલેન્જ આપી છે, જે મને ગરમ કરી આપે, મારે 1 લાખ રૂપિયા સાધારણ ની અંદર લખવા. મને ભાઈઓ કેવા આવ્યા કે મારા સાહેબ સાધારણ માટે બોલ છે. બોલો, સાધારણ માટે બોલું. બધાએ સાંભળવું પડે, ખાલી ટ્રસ્ટી હોય નહીં, બધાએ સાંભળવાનું. જેને ગુસ્સો આવે એને 100 રૂપિયા સાધારણમાં જમા કરાવે. 8 દિવસમાં જેને જેટલી વાર ગુસ્સો આવે એટલી 100 ની નોટ મૂકવાની. વિવેકભાઈ, ભેગો મને લ્યો છો, જેટલી વાર ગુસ્સો આવે એટલી વાર 100 રૂપિયા સાધારણમાં, સાધારણનું ખાતું તરબત. એને વિચાર એને નહીં કરતા, બધા ગુસ્સે થાવ, એટલે મારું 100નું સાધારણનું ખાતું છે. એક વાત ફરીથી કહી દઉં, દેવ દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય, તમારી દ્રષ્ટિએ દેવ દ્રવ્ય ચડિયાતું હશે, પણ હજી તમને જ્ઞાનીની દ્રષ્ટિએ જો કહું ને, તો જ્ઞાનીઓ એમ કહેતા હોય છે કે મૂળમાં પાણી નાખવાનું, કે ફળમાં પાણી નાખવાનું, ફૂલમાં પાણી નાખવાનું, દારીમાં પાણી નાખવાનું, દાખલા ને પાખડામાં નાખવાનું, ક્યાં નાખવાનું. ઝાડને લીલુંછમ રાખવું હોય તો પાણી મૂળમાં નાખવાનું હોય. સાધારણ મૂળ છે દેવ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, વૈયાવજ, આ બધા દારી રાખવા ને પાકડા છે. મૂળમાં નાખશો બધું નિરુક્ષમ, ઉપર નાખશો મૂળિયું સુકાઈ જશે. મૂળિયું સુકાઈ જાય તો ક્યાં સુધી જાગ નિરુક્ષમ રહેશે. સાધારે જેનું મજબૂત હશે, એનું દેરાસર, એનું અપાસો, એનું અંદર ખાતું, એની પાઠશાળા બધી તરબતર રહેશે. એકલા દેવ દ્રવ્યમાં જો સપનાની અંદર અમે 1 લાખ રૂપિયા બોલીએ, પરંતુ સાધારણ માટે અને 1000 રૂપિયા બજેટ જો ન ફાળવીએ, તો હું એમ કઉ છું કે એની નહીં હોય, આ મંદિર કેમ ચાલશે, આ અપાસો કેમ ચાલશે, અંદર ખાતું કેમ ચાલશે, પાઠશાળા કેમ ચાલશે. પાઠશાળા ચાલે છે, પાઠશાળા ચાલે છે, કેટલા છોકરા આવે છે, સંઘમાં ઘર કેટલા, 1200 ઘરનો આ સંઘ કહેવાય. અને બે વાતનો છે કે પ્રવચનમાં 1200થી વધારે આવે છે, એટલે ઘર દીઠ 1 મેમ્બર પ્રવચનમાં આવે, ઘર દીઠ 1 બાળક પાઠશાળામાં ન આવી શકે, ન આવી શકે. ક્યારેક એમ કહેવાનું મન થાય છે, તમને પ્રવચન આપવા કરતા તમારા બાળકોની પાઠશાળા ચલાવવાનું મને મન થાય છે. તમને પ્રવચન આપ્યા પછી ફરક શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ? જૈસે થે, આટલા ક્રોધ માટે ગયા ફાળ્યા પછી કદાચ અહીંથી બહાર નીકળશો અને તમારા પિતા જાય તો મેં જે 2 કલાક પ્રવચન કર્યું એના બદલે તમે પાણી ફેરવી દીધું. એ કરતા બેટર છે કે 1 કલાક તમારા દીકરા દીકરીઓની માટે હું પાઠશાળામાં જો મહેનત કરું અને એ દીકરા દીકરી જિંદગી ભર માટે પોતાના જીવનમાં પરિવર્તન લાવશે, એનું બેનિફિટ આ સંઘને, આ ધર્મને પ્રાપ્ત થશે. ઉમરા છોર જેવા છે, જેમ વાળો તેમ વય, આજનો વાર આવતીકાલનો રખેવાર, આ ભગવાનના શાસનને આજ બાર આવતીકાલે મોભી થઈને સંભાળવાના છે. અફસોસ એ વાતનો છે, એની સ્કૂલ, એને ટ્યુશન, એનું ગ્રુપ સ્ટડી, એને હોમવર્ક,
એને એક્ઝામ, એને રિઝલ્ટ, એને રિપોર્ટ, એને એન્જોયમેન્ટ, આવા પ્રાણી ચિંતા કરનારા મા બાપ એને ધાર્મિક શિક્ષણ માટે 1% ની ચિંતા રાખે.